page number 63. Press start. છેલ્લો દાખલો છે નંબર 24. અમદાવાદ કેમિકલ લિમિટેડ શેર દીઠ રૂપિયા 100 લેખે, એટલે કે શેરની મૂળ કિંમત બોલો કેટલી આપેલી છે? 100. 150,000 ઇક્વિટી શેર. 150,000 ને કહેવાય શેરની સંખ્યા. અન્ડરલાઈન કરો, 30 ના પ્રીમિયમથી બહાર. પ્રીમિયમના નાણાં ઓછા મળે કે વધુ મળે? પ્રીમિયમના નાણાં કેવા મળે? વધુ. નીચે પ્રમાણે રકમો ચૂકવવામાં આવેલી. અરજી અને મંજૂરી વખતે કેટલા? 85. અત્યાર સુધીના દરેક દાખલામાં અરજી અને મંજૂરીના પૈસા અલગ અલગ આપતા. આ દાખલામાં અરજી અને મંજૂરીના નાણાં કેવા આપેલા છે? ભેગા સાથે. અને બંનેના ભેગા મળીને બોલો કેટલા છે? બંનેના ભેગા મળીને 85 છે. તો એમાં પ્રીમિયમ કેટલું છે? પ્રીમિયમ સહિત કીધેલું છે ને, ઉપર અંડરલાઈન કરાવેલી કે પ્રીમિયમ કેટલું? 85 માંથી 30 બાદ કરો, કેટલા? 55 રૂપિયા છે મૂડીના, વત્તા 30 રૂપિયા. અરજી અને મંજૂરી બે કેવો આપેલો છે? સંયુક્ત, ભેગો સાથે. પ્રથમ અને આખરી હપ્તા વખતે અંડરલાઈન કરો બાકીની રકમ. તો એ બાકીની રકમ કઈ રીતે મળે? કુલ કેટલા હોય? 100. 100 માંથી કેટલા બાદ કરવાના? બાદબાકી કેટલી મળે? 45. કંપનીને 255,000 શેર માટે અરજીઓ મળેલી છે. પહેલી લીટીમાં વાંચો તો મંગાવેલી કેટલી છે? 255,000. ઓછી મળી કે વધારે? 55 શેર અરજીઓ ના મંજૂર કરી. ટોટલ મળેલી કેટલી છે? ટોટલ મળેલી ખરેખર મંગાવેલી કેટલી? ખરેખર મંગાવેલી 150,000. એને કયા ખાતે લખાય? કોઈને આવડે તો બોલો, ના મંજૂર અરજી છે એ કયા ખાતે લખાય? ના મંજૂર અરજી બેંક ખાતે. બોલો કેટલી? તો આની લખીશું ના મંજૂર અરજી. અને ના મંજૂર ના નાણા કયા ખાતે લખવાના? વધારાની બોલો હવે કેટલી વધે છે? 255 માંથી 150 અને 55 આની કયા ખાતે લઈ જવાનું? પ્રથમ અને અત્યાર સુધીના જે દાખલા આવેલામાં એમાં અરજી પર વધારાના નાણા મળે એ ક્યાં લઈ જતા હતા? તો આમાં વધારાના પ્રથમ અને આખરી હપ્તામાં શું નામ લઈ ગયા? કારણ કે અરજી અને મંજૂરીના નાણા કેવા છે? ભેગા સંયુક્ત આપેલા. તો અરજી ને મંજૂરી પછી કોણ આવશે? પ્રથમ અને શેર પર પ્રમાણસર ફાળવણી કરી મંજૂર કર્યા. તો એમ કહો, પ્રમાણસર ફાળવણી, પ્રમાણસર ફાળવણી ત્યારે આપણે કોષ્ટક બનાવીશું. શેર પર અરજી અને મંજૂરી વખતે વધારાના નાણા પ્રથમ અને આખરી હપ્તા વખતે મજરી લેવાના છે. જો માં આપેલું પડશે, વધારાના નાણા મળેલા છે કયા ખાતે મજરી લેવાના છે? પ્રથમ અને આખરી. બધી જ રકમ મળી ગઈ, આમનું પસાર કરો. 4 આમનું આવશે ખાલી. કેટલી આમનું? 2 અરજીની, 2 પ્રથમ અને આખરી. કંપનીનું નામ છે અમદાવાદ કેમિકલ લિમિટેડ. ટાઈટલ લખીશું અમદાવાદ કેમિકલ લિમિટેડના ચોપડે આમનું. પહેલી આમનું બોલો તો શેની આવે? અરજીના નાણા મળે. અરજીના નાણા મળે ત્યારે આમનું શું થાય? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ઉપર અરજી જમા, તો હવે અરજી ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી
હવે બે કોની મંજૂરી અથવા તો આખરી અરજી પછી આવે મંજૂરીની પણ આપણે લખવાની કોની છે શું કામ ડાયરેક્ટ આખરી પોતાની અરજી મંજૂરી પહેલેમાં ભેગામાં આવી ગયા પહેલા પ્રથમ અને આખરી પોતાના નાણાં શું કરવાના મંગાવવા અને પછી મંગાવવાની એમનો ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા અહીંયા ધારો કે કાઉન્ટમાં કોઈ શેર હોત તો બેંક ખાતે ઉધાર પછી અજીબ ખાતું ઉધાર મળવાના બાકી પ્રમેયું કઈ આપેલું છે લખીએ આપણે સૌથી પહેલી અમનું બોલો છે આવે અરજીના નાણા મળે નાણા મળે એટલે બેંક ખાતું શું કરાય લખીશું બેંક ખાતે ઉધાર બોલો તે કયા ખાતે અત્યાર સુધી લખતા હતા ઇક્વિટી શેર અરજી ખાતે આમાં લખીશું અરજી અને મંજૂરી ખાતે એવું શા માટે અરજી અને મંજૂરીના સંયુક્ત આપેલા છે કેટલા ઉપર નાણા મળે 2,55,000 ગુણ્યા અરજીના કુલ કેટલા રૂપિયા 85,85 પહેલી આમદની અંદર અરજી અને મંજૂરી ખાતું કઈ સાઈડ છે જમા તો બોલો બીજામાં શું થાય ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર જેટલા જમા છે એટલા બોલો શું કરવાના 2,16,00,000 જમા બાજુ 3 ખાતા આવશે તે પહેલા બોલો કયા ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે અરજી વખતે પ્રીમિયમ છે કે નથી કેટલા રૂપિયા પ્રીમિયમ હંમેશા કઈ અમનોમાં આવે શેરમૂડી વાળી અમનો છે તે ઇક્વિટી શેરમૂડી ખાતે તે જામીનની પ્રીમિયમ ખાતે ના મંજૂર છે એ કયા ખાતે તે બેંક ખાતે અને વધારાના નાણાં મળેલા છે એ કયા ખાતે તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા સાથે રકમ ધ્યાનથી સમજો શેર મૂડી ખાતે આપણા શેર કેટલા છે 1,00,000 પ્રીમિયમ ખાતે પણ આપણા શેર કેટલા 1,00,000 શેર મૂડી ખાતે કેટલા લખાય અને પ્રીમિયમ ખાતે કેટલા લખાય શેર મૂડી ખાતે 55,00,000 અને પ્રીમિયમ ખાતે સંખ્યા કેટલી લેવાની 1,50,000 ગુણ્યા 55,000 અહીંયા 1,50,000 ગુણ્યા પહેલા બંનેનો ગુણાકાર 8,50,000 બીજાનો ગુણાકાર 45,00,000 આ બેંક ખાતે કઈ અરજી લખવાની નામંજૂર એટલે કેટલી હવે અહીંયા ધ્યાનથી સમજો નામંજૂર કરીને તમે નાણાં પરત કરો તો નાણાં પરત કરતી વખતે શેર મૂડીના પાછા આપવા પડે પ્રીમિયમના પાછા આપવા પડે કે બંને પાછા આપવા પડે બંનેના એટલે ભેગા મળીને કેટલા થાય 85,00,000 46,00,000 પ્રથમ અને આખરી હપ્તા ખાતે કેટલા છે ગુણ્યા 45,00,000 ચારેયનું ટોટલ કરો ને
પ્રથમ અને આખરી હપ્તાના કેટલા નાના એડવાન્સમાં મળી ગયા 42 તો હવે ખરેખર એના પૈસા મળશે ત્યારે બીજી વખત મળે કે ન મળે તો ત્યારે એ અનનોન માંથી કેટલા બાદ કરી દેવાના 42,50,000 પ્રથમ અને આખરી હપ્તાની રકમ હવે શું કરવાની મંગાવવાની ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે બોલો કયા ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે ગણતરી આ 2,55 ઉપર થાય કેટલા ઉપર થાય 1,50,000 પ્રથમ અને આખરી હપ્તાની રકમ 67,50,000 નાણા મંગાવ્યા હવે નાણા નાણા મળે તો કયું ખાતું ઉધાર થાય બેંક ખાતે બોલો તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે આની રકમ ઉપર છે એટલી સેમ લખી દેવાય આ પૂરેપૂરી રકમ મળે નહીં 67,50,000 માંથી કેટલા ભાગ કરવાના 47,50,000 બરાબર કેટલા આવશે 25,00,000 25,00,000